તો બ્રેક બાદ આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદમાં રસ્તાઓ ઉપર રખડતા ઢોરોનો અડિંગો યથાવત, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. દાહોદ શહેરમાં રસ્તા ઉપર રખડતા ઢોરોને અડિંગો યથાવત જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને ડબ્બામાં પૂરીને નિકાલ માટેની કાર્યવાહી ક્યારે કરશે તેવી શહેરમાં લોકોની માંગ ઉઠવા પામી છે. દાહોદ શહેરવાસીઓએ રખડતા પશુઓને પાંજરે પૂરવા માટેની માંગ કરી હતી. દાહોદ નગરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએ અડ્ડો જમાવી દેતા તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. દાહોદ નગરપાલિકાની બહાર ઢોરોએ અડ્ડો જમાવી દેતા વાહન ચાલકોને રાહદારીઓમાં મુશ્કેલી મુકાય છે, પરંતુ નગરપાલિકા રખડતા ઢોરોને માલિકો સામે ક્યારે કાર્યવાહી કરશે તેવી દાહોદવાસીઓની માંગ ઉઠવા પામી છે. શું તંત્ર ઘોર નિંદ્રામાં છે? દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંભલા, ભરભોડા સર્કલ, યાદગાર ચોક, ભગીની સમાજ અને MY હાઈસ્કૂલ જેવા મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએ અડ્ડો જમાવી દેતા શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકતા આવ્યા છે અને ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાય છે અને રાહદારીઓ અડફેટમાં આવતા હોય છે અને ઇજાગ્રસ્ત થવાના બનાવો પણ બનવા પામ્યા છે. ત્યારે લોકો દ્વારા હવે એમ પણ ચર્ચા ચાલી રહી છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? જો નગરપાલિકા દ્વારા ઢોર માલિકો પર કાર્યવાહી કરવામાં આવે તો વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ સલામતી મળતી રહે અને અવર જવર કરી શકે એવી સમયની માંગ છે, પરંતુ નગરપાલિકા ઢોરના માલિકો પર કેવી કાર્યવાહી કરશે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. નઈ મુંડા, ZSTV, દાહોદ. બોલો. નમસ્કાર. આમ તો સરકાર અને દરેક સ્થાનિક સ્વરાજ્યમાં આપણે જોઈએ છીએ કે ગૌરક્ષાનું ઘણું બધું મહત્ત્વ સ્થપાયેલું છે. આમ છતાં અત્યારે જે ટ્રાફિક સમસ્યામાં ઢોરની જે સમસ્યા છે એ કદાચ અગ્ર સ્થાને ગણી શકાય. ગાયો ગમે ત્યાં રખડતી જોવાય છે, ગમે ત્યાં રસ્તામાં ટોળેટોળા સાથે બેસી જાય છે, એના માલિકો એમનું ધ્યાન રાખતા નથી અને સ્થાનિક સ્વરાજ્ય પણ એના માટે કોઈ બહુ ખાસ એક્શન લેતા નથી. કદાચ જો એમના માલિકોને કોઈ દંડ પ્રથા રાખે અથવા કંઈ પણ બીજા એવા કોઈક સૂચનો એમને આપે કે જેથી આ ઢોરને એમના પોતાના રક્ષણ માટે સારા સ્થાન મળી શકે અને જે પ્રજાને જે હાલાકી એના કારણે ભોગવવી પડે છે એ ન ભોગવાય. માત્ર ગાયની જ વાત નથી, ગધેડાનો પણ એટલો જ ત્રાસ ટ્રાફિક સમસ્યામાં રહેલો છે. વાદીઓ ગધેડાને આખો દિવસ છોડી મૂકે છે ભલે, અને હવે જ્યારે સ્વચ્છતા માટે ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે રસ્તામાં એવો કંઈ કચરો પણ નથી હોતો, છતાં પણ ગધેડા અને આ બીજા ઢોર જે છે એ આમાં ઉલટી રસ્તામાં એમના મળમૂત્રથી ગંદકી કરે છે અને એને કારણે પ્રજાને ખૂબ હાલાકી પહોંચે છે. જે સ્થાનિક સ્વરાજ્ય છે, જે અગ્રગણ્ય છે, એમને આ બાબતે ચોક્કસ કંઈક વિચારવું જોઈએ.